हेलो विद्यार्थी मित्रों, केम छो? चलो आपणे जे चेप्टर 8 દશાંશ સંખ્યાઓ બરોબર એની અંદર ચાલુ હતા, બરોબર એની અંદર આપણે 8.2 ની અંદરના દાખલા જોઈએ, બરોબર. તો એની અંદર પહેલા મેળવ્યો સંખ્યાઓ, તો સંખ્યા છે એનો સ્થાન કિંમત પહેલા તો કોષ્ટકમાંથી આપણે જોઈ અને છેલ્લે આન્સર છે એ ઉમેરવાનો છે, બરોબર. તો તમારી પાસે ટેક્સ્ટ બુકમાં આખું કોષ્ટક આપેલું છે, બરોબર. તો એની અંદર એકમ દશક એકમ દશાંશ શતાંશ, બરોબર. તો આ એકમ દશાંશ અને શતાંશ ક્યાં આવે તો કે પોઈન્ટ પછી ની આવે, પૂર્ણાંક પછી ની સંખ્યા છે, બરોબર. તો એની અંદર આપણે જોઈએ તો એકમ ના સ્થાનમાં 0 એ બી અને સી ત્રણ સંખ્યા થયેલી છે. એકમ ના સ્થાનમાં છે 2 છે, દશાંશમાં અલગ એકમમાં 0 છે, દશાંશમાં 2 છે અને શતાંશમાં કેટલી છે તો કે 6 છે. તો આપણે કેમ લખી શકીએ તો કે એકમ ના સ્થાનમાં તો 0 છે, બરોબર. તો આની અંદર જોજો તમે ટેક્સ્ટ બુક ની અંદર 10 ગુણ્યા 10 એવા બોક્સ આપેલા છે, એટલે કે એની અંદર પૂરેપૂરા કેટલા છે તો કે 100 છે. ખાના છે એ 100 છે, એટલે કે કુલ ખાના 100 છે, બરાબર. અને ભરેલો ભાગ છે એની અંદર ભરેલા ખાના કેટલા છે તો કે 24 છે. તો આપણે અપૂર્ણાંક લખતા શીખી ગયા છે કે કુલ ભાગ હોય તો ક્યાં આવે, છેદમાં આવે, અને ભરેલો ભાગ છે એ ક્યાં આવે તો કે અંશમાં આવે. એટલે ભરેલા ભાગ 24 છે અને કુલ ખાના છે એ 100 છે, એટલે 24 ના છેદમાં 100. એટલે આપણે એને સંખ્યામાં કેમ લખી શકીએ દશાંશમાં, તો કે 2 પછી પોઈન્ટ શતાંશ છે 100, એટલે 0.26. ઓકે, ચાલો એના પછી જોઈએ તો કે બીજી સંખ્યા છે એકમમાં 1, દશાંશમાં 2, શતાંશમાં 8. તો આપણે શું થાય તો કે પૂરેપૂરક 100 એ 100 ખાના છે, એક બોક્સ આપેલું છે પહેલું જ, એમાં 100 એ 100 ખાના ભરેલા છે. પણ બાજુમાં બીજું બોક્સ છે એની અંદર 28 છે ભરેલા છે અને 100 છે એ કેવા છે, કુલ છે, બરાબર. તો અહીંયા આપણે જે દુરાડી શકીએ 100 એકુ 100, એટલે આખે આખો એક પાર્ટ છે, બરાબર, એક પાર્ટ છે પૂરેપૂરો ભરેલો છે. અને બીજામાં તો કે 28 જ ભરેલા છે એટલે 28 ના છેદમાં 100. તો એને દશાંશ રીતે કેમ લખી શકીએ, 2 0 છે એટલે 2 પછી પોઈન્ટ એટલે 0.28. હવે એનો સરવાળો કરીએ એટલે કે 1 માં 0.28 નાખીએ તો આપણને કેટલા મળે તો કે 1.28. સેમ છે, એવો જ દાખલો છે. સી તો કે એકમમાં 1 એટલે એનો મતલબ એમ છે કે પૂરેપૂરો 1. તો એ ક્યારે કહી શકીએ તો કે 100 ના છેદમાં 100, એટલે કે 100 એકુ 100 એટલે 1 પૂરો થયો, બરાબર. હવે તો કે દશાંશમાં 3 અને શતાંશમાં 8, એટલે કે 38 ભરેલા અને કુલ કેટલા 100, એટલે આપણે એને દશાંશ સ્વરૂપ કેમ લખીએ તો કે 0.38 કારણ કે છેદમાં 100 છે, એટલે પછી પોઈન્ટ. હવે એ બંનેનો પ્લસ કરીએ કે 1 + 0.38 એટલે 1.38 થાય, બરોબર. આ કોષ્ટક છે તમારા ટેક્સ્ટ બુકમાં, તમે સરસ રીતે જોઈ શકશો ચિત્ર દ્વારા, બરોબર. બીજો સમજીએ આપણે દશાંશને શબ્દમાં લખો. હવે તો કે આના પહેલા લેક્ચરમાં પણ આપણે આ શીખી ગયા હતા, બરોબર. તો કે દશાંશમાં લખવું છે તો કે 0.03. તમે એમ પણ લખી શકો છો શબ્દમાં કે 0.03, અથવા તો એને ફેરવ્યા છે ને ક્યાં, તો કે 3 છે એ શતાંશના સ્થાનમાં છે, 10 અહીં દશાંશ અને શતાંશ એટલે કે 3 ના છેદમાં 10, 2 પછી પોઈન્ટ છે એટલે છેદમાં 2 0. હવે એને શબ્દમાં કેમ લખાય તો કે 3 શતાંશ. ઓકે, પછી બીજું છે અહીંયા પોઈન્ટ જો આપેલું હોય તો એકદમ ઇઝી થઈ જાય કે 1.20, બરોબર. એક પૂર્ણાંક 20 શતાંશ, બરોબર. અથવા તો એમ પણ લખી શકો છો કે 1.20. ઓકે, પણ અહીંયા 1 છે એ કેવું છે, આખે આખું છે, પૂર્ણ સંખ્યા છે. 1.20 શતાંશ પણ લખી શકો છો અને 1.20 પણ લખી શકો છો. પછી એક શું છે, 108.56. તો આપણે કેમ લખી શકીએ છીએ તો કે 108 ગુણ્યા, બરાબર, 56 શતાંશ. પછી આપણે છે 5.008. તો 8 છે એ સહસ્ત્રાંક છે, 3 પછી પોઈન્ટ છે 1 2 3. તો આપણે કેમ લખશું, 5 ગુણ્યા 5 8 છે અને 8 સહસ્ત્રાંક છે, એટલે કે 3 પછી પોઈન્ટ છે એટલે સહસ્ત્રાંક. પછી તો કે 10.07. 7 છે એ ક્યાં આવે છે, શતાંશમાં છે. આગળ હોય દશાંશમાં, બીજું હોય શતાંશમાં, છેલ્લે હોય સહસ્ત્રાંક. આગળના 9 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 10.07 પણ લખી શકો છો અને 7 શતાંશ તમે કે શતાંશના સ્થાનમાં છે, બરોબર. એટલે આપણે કેમ લખી શકીએ,
પણ લખી શકીએ. બરાબર, ઓકે, થેન્ક યુ મિત્રો.